સાથે સુરતમાં સ્વાઇન ફ્લુનો એક પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરના આઠવા ઝોન વિસ્તારમાં સ્વાઇન ફ્લુનો એક કેસ સ્મીમેર હોસ્પિટલમાં નોંધાયો છે. 44 વર્ષીય એક શખ્સને સ્વાઇન ફ્લુના લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી છે. તો સ્મીમેર હોસ્પિટલમાં અસરગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાયા છે સુરતથી. શૈલેષ, આરોગ્ય વિભાગ દ્વારા હાલ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને યુવકની તબિયત હાલ કેવી છે? જે રીતે આ ઘટના બની છે, H1N1 જે સ્વાઇન ફ્લુ છે, એ સ્વાઇન ફ્લુ દેખાતા જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યું હતું. કારણ કે સામાન્યતઃ ઠંડી સિઝનમાં, શિયાળાની સિઝનમાં સ્વાઇન ફ્લુનો કેર જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે ચોમાસામાં આ સ્વાઇન ફ્લુ દેખાતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે. અલબત્ત જે રીતે યુવકની ચકાસણી, આરોગ્યની ચકાસણી કરવામાં આવી અને તેનો H1N1નો એટલે કે સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને અલગ આઇસોલેટ કરીને એક સ્વાઇન ફ્લુના સ્પેશિયલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ આરોગ્ય વિભાગની ચિંતા બીજી એ છે કે કંઈક ને કંઈક H1N1 જે સ્વાઇન ફ્લુના જે વાયરસ છે એણે કંઈક ને કંઈક પેટર્ન બદલી હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે શિયાળા અને ઠંડીની સિઝનમાં જે વાયરસ કે જે તાવનો કહેર જોવા મળતો હોય છે, અત્યારે ચોમાસાની સિઝનમાં આવતા આરોગ્ય વિભાગે તે દિશામાં પણ હાલમાં તપાસ શરૂ કરી છે. બીજી તરફ શહેરમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ આ બે જગ્યાએ આઇસોલેશન વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યા છે, એની તાકીદ કરવામાં આવી છે. સાથે સાથે શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ તાકીદ કરવામાં આવી છે કે કોઈ પણ દર્દી જેનામાં સ્વાઇન ફ્લુના લક્ષણ દેખાય આવે તો તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે. આમ એક જ કેસને લઈને સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને સાથે સાથે તકેદારી પણ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ શૈલેષ, માહિતી બદલ આપનો આભાર. તો આરોગ્ય વિભાગ દ્વારા હાલ મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે.